પાર્ટ 6 માં આપણે આગળ વધીએ. ગઈકાલે આપણે જોયું હતું કે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર આપણે તમને ચાર નોંધ શીખવાડી હતી કે ઈડી કેમ લગાડવું. એ ચાર નોંધ બરોબર પાકી રાખજો. હવે આગળ આપણે એફર્મેટિવ સેન્ટેન્સીસ ઉપર જઈએ છીએ. એફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે હકાર વાક્ય રચના. હવે આપણે શોર્ટમાં લખવાનું છે, કારણ કે સાદા વર્તમાન કાળમાં બધું તમને લખાઈ દીધું છે ગુજરાતી શબ્દો હતા. પણ હવે નાવ વી આર ટર્નિંગ ઓન ઇંગ્લિશ બેઝ, કે હવે આપણે ઇંગ્લિશ બેઝ ઉપર ટર્ન કરી રહ્યા છીએ. સ્પીકિંગ ઇંગ્લિશ પણ થશે, જેમ જેમ કાળ ટાઈમ્સ ને શબ્દોનું તમને નોલેજ થતું જશે. મારા વિડીયોની અંદર વધારેમાં વધારે હું અંગ્રેજી પણ બોલતો જઈશ. Now continue with me all the boys and girls. Listen carefully. We are learning the second tense, simple past tense. Simple past tense માં affirmative sentences માં subject plus we to plus other words. હવે અહીંયા બરોબર ધ્યાન આપજો કે we to એટલે શું છોકરાઓ, મેં તમને શીખવાડ્યું હતું કે we to એટલે કે past form, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હવે જો અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ ન આવડતું હોય તો પછી તમને સિમ્પલ પાસ્ટ ટેન્સ આવડે નહીં અને અંગ્રેજી આવડે જ નહીં. એટલે વિડીયો બંધ જ કરી દેજો, આગળ જોવાની કોઈ જરૂરિયાત નથી. કારણ કે જ્યાં સુધી તમને ક્રિયાપદ વિશે નોલેજ નથી અને we to એટલે શું એટલે આ કાળ આવડી ન શકે. હવે પહેલો આપણે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયો એની અંદર સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ હતું. The most important things is subject. Here subject is not important, verb is also important. એમાં subject માં આપણે ત્રીજો પુરુષ એકવચન ઉપર બરોબર focus કરવાનું હતું. Exactly focus on third person singular in simple present tense. But here only focus on we to means past form. અને પાસ્ટ ફોર્મ બનાવવા માટે આપણે શું કરવું પડે, તો પાસ્ટ ફોર્મ બનાવવા માટે આપણે ઈડી લગાડવું પડે. ઈડીના ત્રણ ચાર નિયમો છે જોવા પડે અને ઈડી ન લાગતું હોય એવા 100 શબ્દો પાકા કરવા પડે. તો અહીંયા હવે આપણે એના ઉદાહરણો જોઈએ છોકરાઓ. જો એ 100 શબ્દો પાકા થશે તો જ આગળ કામ ચાલશે. હવે અહીંયા તમને રીટુ આવડતું જ નથી તો ટેન્સ નકામો છે. અને બધા ટેન્સ ની અંદર અતિ ઇમ્પોર્ટન્ટ ટેન્સ હોય તે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. કોઈ પણ વસ્તુ આવશે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જ લખવાની આવશે. અને બધી ટેક્સ્ટ બુકોમાં જેટલા તમે પાઠ ભણી જાઓ બધાના સિમ્પલ પાસ્ટ ટેન્સ નો જ યુઝ હોય. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો સબ્જેક્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, વી ટુ. વી ટુ એટલે કે આપણે આમાં કરશું કે પાસ્ટ ફોર્મ તમને લખી દઉં, પાછું તમે ભૂલી જાઓ તો વી ટુ એટલે શું, તો કે પાસ્ટ ફોર્મ, જેને આપણે ભૂતકાળનું રૂપ પણ કહેશું ગુજરાતીમાં. તમને યાદ રહે, બાકી હવે કાંઈ શીખવાડવાનું હોય નહીં ઘણી બધી વસ્તુઓ. હવે એફર્મેટિવ સેન્ટેન્સીસ A1 એટલે એનો અર્થ થશે એફર્મેટિવ સેન્ટેન્સીસ 1, રાહુલ હેલ્પડ ધ પુઅર મેન, કે રાહુલે એક ગરીબ માણસને મદદ કરી હતી. તો અહીંયા તમે જોઈ શકો છો રાહુલ સબ્જેક્ટ છે અને અહીંયા હેલ્પડ વર્બ છે. બરોબર ધ્યાન આપો, અહીંયા આપણે ઈડી લગાવ્યું. સમજો રાહુલ સબ્જેક્ટ છે, સબ્જેક્ટ અને કઈ લેવા દેવા નથી. હવે ક્રિયાપદના ભૂતકાળના રૂપ સાથે જ લેવા દેવા છે. આગળ જોઈએ આપણે આઈ બ્રોટ, અહીંયા બરોબર ધ્યાન રાખો, આઈ પહેલો પુરુષ એકવચન છે, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. બ્રોટ રાઈટ બ્રોટ બ્રિટન. હવે અહીંયા તમને રાઈટ બ્રોટ બ્રિટન નથી આવડતું એટલે કાળ ના આવડી શકે, એટલે અંગ્રેજી આવડતું નથી. એનું મેઇન રીઝન જ આ છે કે વિદ્યાર્થીઓ સ્પેલિંગ પાકા નથી કરતા, નોંધ પાકા નથી રાખતા અને સરવાળા એને નથી આવડતું. આઈ બ્રોટ અ લેટર, મે એક પત્ર લખ્યો. બ્રોટ WROTE આ ક્રિયાપદ જો ભૂતકાળના રૂપનો જ યુઝ થયેલો છે. આગળ બોયઝ પ્લેડ ક્રિકેટ, કે છોકરાઓ ક્રિકેટ રમ્યા, તો બોયઝ અહીંયા લખેલું છે અને અહીંયા તમારે આવશે પ્લેડ PLAYED. જો અહીંયા બધામાં સબ્જેક્ટ જુદા છે, અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે મીન્સ કે હી સબ્જેક્ટ છે, અહીંયા આઈ છે, અહીંયા બહુવચન સબ્જેક્ટ છે. રાહી, રાહી સોલ્ડ વેજીટેબલ્સ, તો રાહી એ શાકભાજીઓ વેચ્યા. તો તમે અહીંયા જોઈ શકો છો કે બધા વી ટુ છે. હી એટ એન એપલ, કે તેણે એક સફરજન ખાધું. તો અહીંયા એટ છે, ઈટ એટ ઈટન તમને નથી આવડતું તો ટેન્સ આવડી ન શકે, આના માટે કોઈ ગેરંટી નથી. અને જે કંઈ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તમારે જ પાકું કરવાનું, તમારે જ યાદ રાખવાનું છે. એટલા માટે ફરી તમે શબ્દો બરોબર પાકા કરો તો તમે આની અંદર સરસ રીતે કરી શકો. બધા વર્બ જુઓ તો વી ટુ નું રૂપ છે. શું છે? વી ટુ નું રૂપ થાય છે. તો જ્યાં સુધી તમને વી ટુ ખબર ન પડતી હોય, વી ટુ માટે અમુક પાકા કરવા પડશે, અમુકમાં ઈડી લગાડવું પડશે.
तो आ वस्तु तमारे ध्यान में लेवानी छे। आगळ मित्रों जोईए आपणे एफर्मेटिव सेंटेंसेस नंबर 6। वी विजिटेड द बैंक, કે અમે બેંકની મુલાકાત લીધી। અહીંયા તમે વિઝિટેડ જોઈ શકો છો, ઈડી લાગેલું છે અને વી એટલે કે પહેલો પુરુષ બહુવચનમાં આવશે, મીન્સ કે ફર્સ્ટ પર્સન પ્લુરલ। સેન્ટેન્સ નંબર 7 ઇન એફર્મેટિવ, આઈ સો ધ ફિલ્મ હેલારો, કે મેં હેલારો ફિલ્મ જોઈ, તો આઈ અને અહીંયા આવશે વી ટુ। નેક્સ્ટ સેન્ટેન્સ નંબર 8, પોલીસ સ્ટોપ ધ કાર, पुलिस ने कार रोकी थी तो स्टॉप। देन सेंटेंस नंबर 9, राही ट्राइड हार्ड, राही सख्त मेहनत करी थी तो ट्राइड। एंड लास्ट वन 8-10, द प्यून ओपन द गेट। तो हियर यू सी ऑल द वर्ब कनेक्टेड विथ वी टू, दरेक शब्दों तुम्हें जोशो तो वी टू એટલે કે પાસ્ટ ફોર્મના શબ્દો જોવા મળે છે। અહીંયા સબ્જેક્ટ આરે કોઈ લેવા દેવા નથી, નો કનેક્શન વિથ સબ્જેક્ટ, ઓનલી વી ટુ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધેટ। એટલે ખાસ તમે સમજો કે જો વી ટુ ન આવડે તો અંગ્રેજી પણ ન આવડે અને આગળ તમને કાળ પણ આવડવાનું નથી, એટલે ધેર ઇઝ અ બેઝ પાકો કરવા માટે તમારે વી ટુ પાકા જ કરવા પડશે। હવે વિદ્યાર્થીઓ આપણે નેગેટિવ સેન્ટેન્સીસ જોઈએ। નેગેટિવ સેન્ટેન્સીસ એટલે નકાર વાક્ય રચના, સાદા ભૂતકાળની નકાર વાક્ય રચના એટલે નેગેટિવ સેન્ટેન્સીસ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ। હવે નેગેટિવ કેમ કરવાના છે, બરોબર ધ્યાન આપો અહીંયા, કે નેગેટિવમાં સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ, જો અહીંયા ડીડ વાપરવાનું છે બહુ ઈઝી છે, ઓલામાં ડુ અથવા ડઝ વાપરવું પડતું હતું તો થોડું હાર્ડ હતું કે ડુ ક્યાં લાગે ડઝ ક્યાં લાગે, પણ હિયર ઇઝ ઓનલી વન થિંગ્સ, અહીંયા માત્ર ખાલી એક જ વસ્તુ છે ડીડ। પણ ધ્યાન એટલું રાખવાનું છે કે ડી ડૂડ વપરાયા બાદ ક્રિયાપદનું મૂળ રૂપ લઈ લેતા હતા એ પ્રમાણે પણ અહીંયા ડીડ વપરાઈ ગયું, એટલે નક્કી થઈ ગયું છે કે ભાઈ ભૂતકાળ છે, એટલે અહીંયા આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લેવાનું છે। અહીંયા બરોબર ધ્યાન રાખજો છોકરાઓ, વી વન થઈ જવું જોઈએ, ક્રિયાપદનું મૂળ રૂપ લઈ લેવાનું છે, આ બરોબર ધ્યાનમાં લેજો। આગળનો સેન્ટેન્સ જોઈએ આપણે નકારમાં નેગેટિવ 1, રાહુલ ડીડ નોટ હેલ્પ ધ પુઅર મેન, અહીંયા હેલ્પ લખેલું હતું આપણે, વાક્ય હતું એફર્મેટિવમાં રાહુલ હેલ્પ ધ પુઅર મેન, તો હવે એની અંદર આપણે વાપરશું રાહુલ ડીડ નોટ હેલ્પ, અહીંયા વી વન થઈ જવું જોઈએ, બરોબર ધ્યાન રાખજો। અને આવું ખાલી જગ્યાની અંદર બહુ પૂછાતું હોય છે, ઘણી વખત કયું સેન્ટેન્સ સાચું કયું સેન્ટેન્સ ખોટું, આવું કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પણ આવા સેન્ટેન્સો હોય છે કે વિચ વન is right of the following, નીચેના માંથી કયું સાચું છે એ તમારે પોતાનું હોય છે। I did not write a letter, તો brought હતું એનું શું થઈ ગયું, write થઈ ગયું। અહીંયા તો તમારે બધા did જ વાપરવાનું છે, અહીંયા તો બધાય સેન્ટેન્સ ની અંદર તમારે did not વાપરવાનું છે, એટલે કોઈ પ્રશ્ન નથી। એ સબ્જેક્ટ કોઈ પણ હોય, ત્રીજો પુરુષ હોય, પહેલો પુરુષ હોય કે બીજો પુરુષ હોય, એકવચન હોય કે બહુવચન હોય, એની આરે કઈ લેવા દેવા નથી, તમારે માત્ર ખાલી ડીડ વાપરવાનું છે, નોટ તો મૂકવાનું છે અને ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જવું જોઈએ। ત્રીજું સેન્ટેન્સ છે બોયઝ ડીડ નોટ પ્લે ક્રિકેટ, ડીડ નોટ પ્લે ફરી પાછું પ્લે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જશે। રાહુલ ડીડ નોટ સેલ વેજીટેબલ, ચોથા સેન્ટેન્સ ની અંદર સેલ આવશે, અને પાંચમા સેન્ટેન્સ ની અંદર હી ડીડ નોટ ઈટ નકાર વાક્યમાં ફરી આગળ વધતા મિત્રો, નેગેટિવ સેન્ટેન્સ નંબર 6, વી ડીડ નોટ વિઝિટ ધ બેંક, તો હિયર યુ સી ધ વર્બ ફોર્મ ઓફ વી ટુ। અહીંયા તમે જોઈ શકો છો કે વિઝિટ લખેલું છે, ડીડ તો તમને સમજાઈ જ ગયું છે, હવે આઈ ડીડ નોટ સી, તો તમે અહીંયા જોઈ શકો સો સી સો સીન, તો ત્રણેય ફોર્મ ન આવડે તો ઘણું બધું અઘરું બનશે છોકરાઓ। અહીંયા સાદા ભૂતકાળમાં તો કાંઈ ખબર નહીં પડે, પછી પૂર્ણકાળ લેશું ત્યાં ઓનલી ફોર યુઝડ વી થ્રી, ત્યાં આપણે વી થ્રી જ ઉપયોગમાં લેવાનું છે। તો ખાસ મેં તમને બધા વિડીયો અંદર અપીલ કરી છે, એન્ડ આઈ રિક્વેસ્ટ to all the students please remember and recitations the part 3 and 100 spelling, તમે part 3 ના 100 શબ્દોને વ્યવસ્થિત રીતે ગ્રહણ કરો નોટબુક્સ ની અંદર લખીને। આગળ જોઈએ છીએ પોલીસ ડીડ નોટ સ્ટોપ ધ કાર, તો પોલીસ
અહીંયા સ્ટોપ આવી ગયું છે રાહી ડીડ નોટ ટ્રાય ટ્રાય એટલે પ્રયત્ન કરવો અને ધ પ્યુન ડીડ નોટ ઓપન ધ ગેટ તો બધાયની અંદર તમે ખાસ જોઈ શકો છો કે ક્રિયાપદ નામ મૂળ રૂપ જ વપરાયેલા છે એનું કારણ કે અહીંયા ડીડ વપરાઈ ગયેલું છે તો ડુ ડઝ કે ડીડ વપરાય જાય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે એ બરોબર ધ્યાન રાખવાનું અને મેં તમને પહેલા કીધું કે ઇંગ્લિશની અંદર બે વસ્તુ બહુ અગત્યની છે સબ્જેક્ટ અને વર્બ અને વર્બના પાંચ પ્રકારો તમને ભણાવ્યા હતા બસ આટલું જ જો તમે કરો તો અંગ્રેજીની અંદર તમને સારા માર્ક્સ આવી શકે અને તમે વ્યવસ્થિત રીતે અંગ્રેજી શીખી શકો ડીપમાં અંગ્રેજી શીખી શકો મિત્રો હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના શીખશું પાર્ટ સિક્સ માં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખી રહ્યા છીએ એની ઇન્ટ્રોગેટિવ વાક્યની વાક્ય રચના બરોબર જોવો કે ડીડને આગળ લઈ લેવાનું છે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન ફરી પાછું અહીંયા ડીડ આવ્યું એટલે વી વન એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જવું જોઈએ એ અગત્યનું છે પ્લસ અધર વર્ડ્સ અને પ્લસ ક્વેશ્ચન માર્ક ફરી પાછું ડીડને આગળ લઈ લેવાનું છે પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક નેક્સ્ટ હવે આપણે જોઈએ ઇન્ટ્રોગેટિવ પહેલું એટલે કે પ્રશ્નાર્થ વાક્ય પહેલું બનાવીએ છીએ એમાં લખ્યું હતું કે રાહુલ હેલ્પ ધ પુઅર મેન તો હવે ડીડ ને આગળ લઈએ ડીડ રાહુલ હેલ્પ ધ પુઅર મેન તો અહીંયા તમે જોઈ શકો છો ક્રિયાપદનું મૂળ રૂપ અગત્યનું છે અને અહીંયા ડીડ વપરાઈ ગયેલું છે આગળ યસ હી ડીડ નો હી ડીડન્ટ તો અહીંયા ફરી પાછું તમને ડીડન્ટ એટલે કે ટૂંકા રૂપ નો પણ ખ્યાલ મળશે યસ નો આપણે જવાબ પણ આપીએ છીએ ફરી પાછું ઇન્ટરોગેટિવ નંબર 2 એમાં ડીડ આઈ રાઈટ અ લેટર તો રાઈટ ક્રિયાપદનું મૂળ રૂપ છે અહીંયા પણ ડીડ વપરાય છે યસ આઈ ડીડ નો આઈ ડીડન્ટ તો ફરી પાછું પ્રશ્નાર્થ બનાવતી વખતે બરાબર ધ્યાન રાખવાનું પ્રશ્નાર્થ બનાવતી ડુ ડઝ આગળ ભી આવે ડીડ પણ આગળ ભી આવશે ડીડ સબ્જેક્ટ વી વન અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક આઈ ની રચના છે મિત્રો ફરી પાછા આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ માં આગળ વધીએ બે વાક્ય જોઈએ આવે વાક્ય નંબર 3 એટલે કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ નંબર 3 ડીડ બોયઝ પ્લે ક્રિકેટ કે શું છોકરાઓ ક્રિકેટ રમતા હતા યસ દે ડીડ નો દે ડીડન્ટ તો આ રીતે યસ અને નો માં પણ તમે જવાબ આપી શકો છો બોયઝ છે એટલા માટે ધે માં આવશે તો બધી પ્રોસેસ તમે શીખી શકો છો જો આગળના વિડીયો જોયા હોય તો નેક્સ્ટ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ નંબર 4 ડીડ રાહી સેલ વેજીટેબલ્સ યસ શી ડીડ નો શી ડીડન્ટ એન્ડ યુ સી હિયર ઇઝ અ વી વન અહીંયા તમે જોઈ શકો છો કે ડીડ આવી ગયું તો ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયેલું છે અહીંયા પણ ડીડ આવી ગયું એટલે ક્રિયાપદ કેવું વપરાય છે મૂળ રૂપ વપરાય છે એટલે બરોબર ધ્યાન આપો છોકરાઓ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ નંબર 5 ડીડ હી ઈટ એન એપલ તો ઈટ આવી ગયું તો ઈટ એન્ડ ઈટન તમને આવડતું હોવું જોઈએ તો જ ટેન્સ આવડશે નકર આવડશે નહીં યસ હી ડીડ નો હી ડીડન્ટ નેક્સ્ટ સેન્ટેન્સ નંબર 6 ડીડ વી વિઝિટ ધ બેંક ઓરિજિનલ સેન્ટેન્સ માં આમ હતું કે વી વિઝિટેડ ધ બેંક તો ડીડ આગળ મને આવી જાય અને ડીડ વપરાય છે એટલે તમને ખબર છે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે તો ડીડ વી વિઝિટ ધ બેંક યસ વી ડીડ નો વી ડીડન્ટ આગળ નંબર સેન્ટેન્સ 7 ડીડ આઈ સી ધ ફિલ્મ હેલારો યસ આઈ ડીડ નો આઈ ડીડન્ટ તો આ રીતે હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્યો તમે બનાવતા શીખી જાઓ અને વી વન વી ટુ વી થ્રી નો અભ્યાસ કરતા રહ્યો તો ઝડપથી તમને આવડી શકે એમ છે આગળ જોઈએ આપણે વાક્ય નંબર 8 સેન્ટેન્સ નંબર 8 કે ડીડ પોલીસ સ્ટોપ ધ કાર તો કે યસ દે ડીડ નો દે ડીડન્ટ જો અહીંયા પોલીસ લખ્યું છે પોલીસ એટલે આથી કેડર આવશે નોટ હી ઓર શી એટલે એટલા માટે એનો સર્વનામ તરીકે આપણે ધેય વાપરશું એટલે આ પણ તમે ધ્યાનમાં લેજો ખાસ કે પોલીસ છે એ બહુવચન છે આખી કેડર છે એટલે આ શબ્દ એક વખત એક્ઝામમાં પણ પૂછાઈ ગયો છે એટલે તમે બરોબર ધ્યાન આપજો પછી ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ નંબર 9 ડીડ રાહી ટ્રાય હાર્ડ તો ટ્રાય શબ્દ તમે અહીંયા જોઈ શકો છો કે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય છે શું કામ કારણ કે આગળ ડીડ વપરાયેલું છે એટલા માટે યસ શી ડીડ નો શી ડીડન્ટ આગળ જોઈએ સેન્ટેન્સ નંબર 10 ડીડ ધ પ્યુન ઓપન ધ ગેટ કે શું પ્યુને દરવાજો ખોલ્યો હતો યસ હી ડીડ નો હી ડીડન્ટ જો અહીંયા પ્યુન આપ્યું છે એટલે હી લેવું એવું ફરજિયાત નથી શી પણ લઈ શકો
डॉक्टर ही और सी बनने होई सके, कंडक्टर ही और सी बनने होई सके, तो आपने जे सर्वनाम लागू पाड़ी सकाय ई पाड़ू प्रिंसिपल, प्रिंसिपल ही और सी पण होई सके। तो अहीं आपणे नाम नथी आप्या, मात्र एनी जॉब क्लेरिफिकेशन आपेलू छे, तो एना पण तमारे ध्यानमां लेवू। तो फरी पाछो आपणे जोईए छे के प्रश्नार्थ वाक्य रचना केम थाय छे, डीड प्लस सब्जेक्ट प्लस वी1 प्लस अदर वर्ड्स प्लस क्वेश्चन्स मार्क। तो हमें याद रखवा जरूर शुं छे, तो के डीड अने क्रियापदनुं मूळरूप, खास क्रियापदनुं मूळरूप तमारे ध्यानमां लेवानुं थाय छे। तो आटलुं વસ્તુ ધ્યાનમાં રાખજો। વિદ્યાર્થી મિત્રો, ફરી પાછો એક વાક્ય સમજી લઈએ, 11મો સેન્ટેન્સ, એફર્મેટિવ 11th, વિરાટ કોટ ધ બોલ। તો વિરાટે દડો પકડ્યો હતો, તો કોટ, કેચ, કોટ, કોટ, સી એ યુ જી એચ ટી, સબ્જેક્ટ પ્લસ વી2, બસ એટલું હોવું જોઈએ। નકાર બનાવતી વખતે બરાબર ધ્યાન રાખવાનું છે, નેગેટિવ નંબર 11, વિરાટ ડીડ નોટ કેચ, અહીંયા ડીડ આવ્યું એટલે તરત જ અહીંયા શું વપરાઈ ગયું, તો કે કેચ વપરાઈ ગયું છે। તો કેચ અને કોટ અમને ખબર ન પડતી હોય તો ટેન્સ તમારા માટે ખૂબ જ અઘરી વસ્તુ છે, એટલે પહેલા 100 શબ્દ પાકા કરવા પડે, જેમ મેં તમને કીધું ઘડિયા પાકા કરવા પડે, 100 શબ્દ જો ક્લિયર હોય તો અંગ્રેજીમાં પછી તમને કોઈ ન રોકી શકે, પછી તો તમારે એનું ખાલી બંધારણ જ તૈયાર કરવાનું છે। નેક્સ્ટ ઇન્ટ્રોગેટિવ, ઇન્ટ્રોગેટિવમાં ડીડ ને આગળ લઈ જાઓ, ડીડ વિરાટ કેચ ધ બોલ, તો અહીંયા પાછું ડીડ વપરાયેલું છે, એટલે આપણે અહીંયા ફરી પાછું કેચ વાપરું, યસ હી ડીડ, નો હી ડીડન્ટ, તો શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ નું હકાર નકાર પ્રશ્ન અને એનો યસ નો ની અંદર જવાબ। તો બરાબર ધ્યાનથી એને સમજજો। આગળ જોઈએ આપણે ટાઈમિંગ વર્ડ્સ, ટાઈમિંગ વર્ડ્સ એટલે કે સમયદર્શક શબ્દો, તો આ કાળમાં અમુક શબ્દો આવે તો તમને ખ્યાલ પડે કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે। ફોર એક્ઝામ્પલ યેસ્ટરડે, યેસ્ટરડે નો અર્થ થશે ગઈકાલે, તો આવો શબ્દ આવે તો તમને ખબર પડે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે। વન્સ, વન્સ એટલે એનો અર્થ થશે એક વખત, તો ઘણી વખત આપણે વાર્તા પણ કહેતા કે વન્સ ધેર વોઝ અ કિંગ લીવડ ઇન ધ જંગલ, એક વખત એક રાજા હતો જે જંગલમાં રહેતો હતો, તો આવી રીતના વાર્તા પણ સ્ટાર્ટ કરો તો ત્યાંથી પણ વાર્તા સ્ટાર્ટ કરી શકાય। લાસ્ટ સન્ડે, ગયા રવિવારે, તો લાસ્ટ આવે તો પણ ભૂતકાળ સાબિત થાય છે, લાસ્ટ સન્ડે, લાસ્ટ મંડે, લાસ્ટ વીક, લાસ્ટ યર, આવા બધા શબ્દો પણ વાપરી શકો છો તમે। અગો કે મેની યર અગો, મેની યર્સ અગો ધ કિંગ જોન રૂલ્ડ ઓવર ધ ઇંગ્લેન્ડ, કે ઇંગ્લેન્ડ ઉપર રાજ કરતો હતો, તો અગો બિફોર જેવા શબ્દ આવે તો પણ ભૂતકાળ સાબિત થાય છે। પછી આગળ ઇન 2019, અત્યારે 2020 ચાલે છે, તો ઓટોમેટિકલી ડેટ ઉપરથી પણ તમે ભૂતકાળ જાણી શકો છો કે ભાઈ અત્યારે પ્રેઝન્ટમાં 2020 ચાલે છે, તો 2019 એટલે કે 2019 છે એ ઓલરેડી ભૂતકાળ થઈ જાય છે। તો આવા શબ્દોની મદદથી તમે ટેન્સ, જેને આપણે ટાઈમિંગ વર્ડ્સ કહેશું, એ શબ્દો ઉપરથી પણ તમે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ છે એ જાણી શકો છો। હવે આપણે પ્રશ્નોના જવાબ કેમ લખવા એ શીખે, સાદા વર્તમાન કાળમાં પણ પ્રશ્નોના જવાબ કેમ લખવા આપણે શીખ્યા હતા એન્ડિંગમાં, અને અહીંયા પણ આપણે જોશું કે એન્ડિંગમાં પ્રશ્નોના જવાબ કેમ લખવા, પ્રશ્નોના જવાબ જે કાળથી પૂછ્યો હોય એ જ કાળથી પ્રશ્નોના જવાબ સ્ટાર્ટ થાય છે। તો અગત્યની થિંગ્સ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ક્વેશ્ચન આન્સર, આન્સર કેવી રીતે લખવા એ જ અગત્યનું છે, તો આન્સર તમારે કાળ ઓળખીને લખવાનું છે। તો પહેલો લખ્યું છે કે વાય ડી રાહી એંગ્રી, કે રાહી શા માટે ગુસ્સે થઈ ગઈ, હવે આ પ્રશ્નનો જવાબ ગુસ્સે થવાનો તો હજારો કારણો હોય, પણ એ તો તમને ઉપર પેરેગ્રાફમાં આપ્યું જ હશે, પણ હવે તમારે આને કેવી રીતના લખવાનું છે એ બરોબર શીખી લ્યો, કે વાય ડીડ રાહી એંગ્રી, તો અહીંયા ડીડ આવે એટલે તમને ખ્યાલ પડી જાય કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ થી પ્રશ્ન પૂછ્યો છે, તો હવે તમારે જવાબ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ થી થવો જોઈએ। તો ઘણા બધા આ રીતના જવાબ લખશે, રાહી એંગ્રી, રાહી એંગ્રી બીકોઝ, કે શી લોસ્ટ હર પર્સ, એનું પર્સ ખોવાઈ ગયું એટલે ગુસ્સે થઈ ગઈ હતી, કે કોઈ કારણોસર ગુસ્સે થઈ એ તો વાત અલગ છે, ઉપર આપ્યું જશે, પણ લખવું કે બરોબર ધ્યાન આપો કે વાય ડીડ રાહી એંગ્રી, તો ઘણા બધા લોકો આ રીતે જવાબ લખી નાખે છે કે રાહી એંગ્રી બીકોઝ, એટલે રાહી એંગ્રી લખ્યું એટલે કોઈ કારણ ન થાય, તો કાળમાં તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે સાદો ભૂતકાળ થયો કે નહીં, તો નથી થયો તો સબ્જેક્ટ પ્લસ વી ટુ આપવું પડે, તો રાહી એંગ્રી કરવું પડે, વાય નો આય કરી લખવું પડે, આની અગત્યતા છે, આ ગ્રામર છે, બસ મારે તમને એટલું જ ગ્રામર શીખવાડવું છે કે આ તમને આવડી જવું જોઈએ, રાહી એંગ્રી બીકોઝ શી લોસ્ટ હર પર્સ, કે શી લોસ્ટ
the bus. તો આવા જવાબ કેવી રીતે લખવા એ જ તમારે શીખવાનું છે છોકરાઓ. આગળનો ક્વેશ્ચન જોઈએ. What did Rahi sell? Rahi શું વેચે છે? માની લો કે રાહી વેજીટેબલ્સ વેચે છે, કોઈ બુક્સ વેચે છે, ઘણા બધા બિઝનેસ કરે છે, તો જવાબ કેમ લખવો? ઇટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટ કે હાઉ ટુ રાઇટ યોર આન્સર. આન્સર ના જ રૂપિયા છે. તો અહીંયા જોઈએ આપણે આગળ. ઘણા વિદ્યાર્થીઓ ફરી પાછો જવાબ આ રીતે લખશે કે રાહી સેલ વેજીટેબલ્સ. તો આનો કોઈ પણ માર્ક્સ આપી શકાય નહીં. જવાબ સાચો છે, ઉપરથી તમે જવાબ ગોઈતો પણ છે, વેલિડ છે, પણ તમને માર્ક્સ નહીં મળે. કારણ કે સિમ્પલ ડીડ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ થી પૂછ્યો છે, તો તમારે આન્સર પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ થી થવું જોઈએ. રાહી તમારે સેલ નહીં આવે, અહીંયા રાહી સોલ્ડ આવે. શું આવશે? સોલ્ડ આવશે. નાવ ઇટ ઇઝ રાઈટ, હવે આ સાચું છે. તો આ રીતે તમારે જવાબ લખવો પડશે. હવે અહીંયા છોકરાઓ સીધું જવાબ દેશે, લખવા મળે છે, કાં તો શું કરે છે, બે લાઈન સીધી એથી ઉતરને કે સીધે સીધી, એટલે જવાબ ખોટા પડે છે, કારણ કે આ વેલિડ નથી. તો જવાબ લખતી વખતે બરોબર ધ્યાન રાખો કે કયા ટેન્સ થી તમે જવાબ લખો છો, શું લખો છો, એના આધાર ધ્યાન રાખો. છેલ્લો ક્વેશ્ચન જોઈએ. વેર ડીડ રાહી ગો? રાહી ક્યાં જતી હતી? તો હવે રાહી તો ગમે ત્યાં જતી હોય, તો હવે આપણે આને જવાબ આન્સર લખશું. તો તમારે લખવું પડશે કે રાહી, હવે અહીંયા ગોનું તમારે વેન્ટ કરવું પડે. વેન્ટ જ આવડતું ન હોય તો જવાબ ખોટો પડે. રાહી વેન્ટ ટુ ગાર્ડન અથવા રાહી વેન્ટ ટુ ભાવનગર, ગમે પણ તમે કે જવાબ લખી શકો છો. જવાબ તો ઉપરથી આઈકોટ છે તમને, પણ એ ગોતી અને વ્યવસ્થિત તમારે લખવો પડે કે રાહી વેન્ટ ટુ ગાર્ડન. તો અહીંયા જે તમારે વેન્ટ થઈ ગયું છે એટલે કે ક્રિયાપદનું ભૂતકાળ રૂપ થઈ ગયું છે, એ અગત્યનું છે. બધી જગ્યાએ બધા વાક્યોની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રશ્નોના જવાબ કેમ લખવા. આ જ આર્ટ દરેકને આવડતી નથી હોતી, એટલે પ્રશ્નનો જવાબ લખતી વખતે બરાબર ધ્યાન રાખો કેમ લખવા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાર્ટ 6 સિમ્પલ પાસ્ટ ટેન્સ જે હતો એને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. એના વધારે વિષક વાક્યો તમે પ્રયત્ન કરજો, હકાર નકાર અને પ્રશ્નાર્થ બનાવજો, જવાબ લખવાનો પ્રયત્ન કરજો. કારણ કે જીવનમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ 90% ઉપયોગી છે, બાકી 10% ની અંદર બીજા બધા કાળ આવી જશે. હવે આ પહેલો અને બીજો કાળ બંને આપણે પૂર્ણ થયા. હવે સ્પીડમાં, હવે 10-10, 15-15 મિનિટના વિડીયોની અંદર ફટાફટ, વધારે તમારે ઓપ્શન ઉદાહરણ પણ નહીં લેવા પડે અને તમને સહેલાઈથી આવડી શકશે. તો અહીંયા આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ શું કરીએ છીએ, પૂર્ણ કરીએ છીએ.